જય માતાજી ભાઈઓ, આજે વરસાદ બહુ આવ્યો છે. જવા દે જવા દે. હવે આજ રાતના 3 વાગ્યા છે અને વરસાદ કેટલો છે, વરસાદ કેટલો આવે છે અને કેટલી ગાડીઓ ડૂબેલી છે જોઈ જુઓ. અને અડધી અડધી ગાડીઓ ડૂબેલી છે ભાઈઓ. તો તમે જોઈ શકો તો આજના આ જગ્યાએ કેટલું છે. રાતના 2:30 વાગ્યા છે. મિની બજાર સુરત ઠાકોરદ્વાર સોસાયટી, જે હીરા બજાર કહેવામાં આવે છે એ જગ્યા છે. જો કેટલું, કમસે કમ 2 ફૂટથી 3 ફૂટ પાણી ભરાઈ ગયું છે. હાલ તમે જોઈ શકો તો 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયું છે. મારે આ ઝૂમિંગ થવા માંડ્યું. એ મિની બજાર ચાલુ હો ગયા ભૈયા. તમે જોઈ શકો છો કેટલું આજનો વરસાદ. તમે જોવો તો આ મિની બજારના 4 રસ્તા છે. તો અહીંયા કમસે કમ પાણીનો બહુ ભરાવો થયો, કમસે કમ 2 થી 3 ફૂટ ઊંડું અને ગાડીઓ ઘણી અડધી અડધી ડૂબી ગઈ છે. તો અત્યારે રાતના 3 વાગ્યા છે. તો તમે જોવો છો વરસાદ ધોધમાર આવે છે. સુરત મિની બજાર વરાછા આ રોડ છે. મિની બજાર 4 રસ્તા ઠાકોરદ્વાર સોસાયટી, ઠાકોરદ્વાર સોસાયટી તરફ જાય છે. અને સામેની સાઈડ આવ્યું પોલીસ સ્ટેશન, સુરત વરાછા પોલીસ સ્ટેશન. અત્યારે જોઈ શકો છો કેટલો વરસાદ એક ધારું ચાલુ છે. અમે અત્યારે રાતના 3 વાગ્યાના આવ્યા છે. ઓફિસથી નીકળ્યા છે ટિફિન સાથે. બ્રિજને નીચે ઉભેલા છે. તો વરસાદ છે ધોધમાર, બહુ ધોધમાર આવી રહ્યો છે અને 4 સાઈડ પાણી જ ભરાઈ ગયેલું છે બધી જગ્યાએ. જોઈ જુઓ, જો પેલી રિક્ષા કેટલી ડૂબતી જાય છે ધીરે ધીરે ધીરે. જો તો ચાલો આગળ તમને બીજું બતાવો. આગળ વિડીયો ફૂલ જોરમાં વરસાદ ચાલુ છે. જોઈ જુઓ આ જગ્યાએ ફૂલ વરસાદ ચાલુ છે. બધા BRTS રોડવાળા સાઈડથી જાય છે. જો અત્યારે ફૂલ ધોધમાર આવી રહ્યા છે. અહીંયા તો અડધું અડધું ભરાઈ ગયેલું છે. અડધું રસ્તો ગાડી અડધી ડૂબી ડૂબીને આવે છે. આમાંથી ગાડી બસ આવે છે. સામેની સાઈડમાં તો 2-2 ફૂટ પાણી ભરાઈ ગયું. સામેની સાઈડ આવે છે એક ટ્રક આવે છે.
એ જગ્યાએ પાણી ભરાય છે, પુલ પાણી ભરાવાનું. અત્યારે બધા નદી નાળા ભરાય છે, તો તમે જુઓ અત્યારે હાલનો સુરતનો વરસાદ. ભાઈઓ તો ઘરે પૂગી ગયા છે, ભીના ભી આખા ભીના થઈ ગયા છે. તો ચાલો તમને મારા ધાબા ઉપરથી તમને નજારો બતાવું કે કેટલું પાણી ભરાણું છે. અત્યારે તો રસ્તામાં બહુ જ બધી જગ્યાએ પાણી ભરાણા છે, પણ શું છે કે વરસાદમાં મોબાઈલ કાઢી નહોતો એક તો, એટલે મેં બહુ વધારે શૂટિંગ ન કર્યું. તો ભાઈઓ તો હવે કાલે બીજા હું વિડીયો વરસાદના પાણી ભરાયેલા એવા બધા વિડીયો શૂટિંગ કરીશ, અને તમને હું બતાવીશ સુરતનો જે આજુબાજુમાં કેટલું. અત્યારે હાલ રસ્તામાં પણ અમે આવ્યા તો ખાડીમાં પણ ખાડી સલોસલ આવતું હતું, ત્યારે પણ એમ થતું હતું ઓહો બહુ વરસાદ હશે, આગળ પણ વરસાદ હશે. તો કાંઈ નહીં, કાલે સવારે અમે ઊઠીને બધી જગ્યાએ શૂટિંગ કરશું અને વ્લોગ બનાવશું. તો આજ સુધી તો ભાઈઓ હવે વરસાદનો હતો અત્યાર સુધી, બહુ પાણી ભરાણ હતું, એટલે બી આવ્યા. અત્યારે 4 વાગ્યા છે અને અત્યારે પલ્યા હતા એટલે નાહી લીધું, નાહીને એકદમ ફ્રેશ થઈ ગયા, અને વરસાદ પણ અત્યારે નથી આવતો, હાવ એકદમ બંધ થઈ ગયો છે અત્યારે, કોઈ અવાજ નથી આવતો. તો ભાઈઓ અત્યારે તો કોઈ વરસાદ નથી આવતો, કોઈ મતલબ નથી તમને બતાવવાનો કે વરસાદ કેટલો આવે છે, કેમ કે વરસાદ જ બંધ થઈ ગયો તો પછી હું બતાવો અને પાણી કેટલું ભરાણું. અમે અત્યારે રસ્તામાં આવ્યા ત્યારે બહુ પાણી ભરાણું હતું, મોબાઈલ લઈ તેને ભીનો થઈ ગયો હતો, એટલે પછી બહુ વધારે હું શૂટિંગ ન કરી શક્યો. તો સોરી ભાઈઓ, અને કાંઈ નહીં, હવે આવતા વ્લોગમાં બીજું બતાવીશ. બરાબર ભાઈઓ મિત્રો, તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, બસ એટલું જણાવવાનું હતું. અને તમે ક્યાં ક્યાંથી જુઓ છો, કયા એરિયામાંથી જુઓ છો, તો તમે મને કમેન્ટ કરજો, અને વરસાદ ત્યાંનો કેવો છે એ પણ મને કહેજો, તો મને પણ સારું લાગે કે મારા સબસ્ક્રાઈબર, મારા પરિવાર કઈ કઈ જગ્યાએ છે અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડે છે, એ તો મને પણ ખબર પડે. તો બસ એટલું જ છે, ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.